આજે વિશ્વ સિકલ સેલ ડેની ઉજવણી થઈ રહી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. સમારોહમાં સિકલ સેલ રોગ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લામાં 6 લાખથી વધુ લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન જિલ્લામાં 1685 સિકલ સેલ રોગી અને 45,051 જેટલા સિકલ સેલ વાહક દર્દી મળ્યા છે, જેમને વેક્સિન આપવાની તથા સારવારની કામગીરી આરોગ્ય વિભાગ નર્મદા દ્વારા કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં લોકોને સિકલ સેલ એનિમિયા વિશેની માહિતી આપવામાં આવી અને માહિતી આપીને એમને જનજાગૃતિ તરફ કેવી રીતના લોકોને આપણે લઈ જઈ શકીએ એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના બહુલીય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે, ત્યારે એમાં 90% જેટલી કામગીરી સ્ક્રીનિંગની થઈ ગઈ છે અને હવે સ્ક્રીનિંગ થઈ ગયા બાદ એમને ટ્રીટમેન્ટ માટે અને એમને વેક્સિનેશન માટેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. ત્યારે જે પણ સિકલ સેલ એનેમિયાના દર્દીઓ છે એ સિકલ સેલ એનેમિયાના દર્દીઓને હાઇડ્રોક્સી યુરિયાની ટ્રીટમેન્ટમાં અને ન્યુમોકોકલ વેક્સિન દ્વારા પણ એમને સારવાર આપવામાં આવી રહી છે અને એ અંગે એમને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે એમણે શું શું એમને કાળજી રાખવાની જરૂર છે, શું ખાવાની જરૂર છે અને કંઈ પણ તકલીફ થાય તો એ તકલીફમાં તાત્કાલિક એમણે દવાખાનાનો કેવી રીતના સંપર્ક કરવો એ અંગેની સંપૂર્ણ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી છે.